મહત્વ છે ઘટનાઓ સમય અને સ્થાનની સાથે લખી શકાય આપણે જોઈએ કે કોઈ પણ ઘટના કે સમય કોઈ પણ બનાવ બને કોઈ પણ ઘટના બને તે સમય અને સ્થાન જોડી દેવામાં આવે છે આપણે સમયને તારીખ માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ જેમ કે વીસ જુલાઈ બે હજાર અઢાર શુક્રવાર આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે ખ્રિસ્તા ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કારગરના સાથે જોડવામાં આવ્યો છે આપણે ઈસવીસન એમ કહીએ એટલે અંગ્રેજીમાં એડી એટલે એનોડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય એટલે કોઈપણ ઘટના કે બનાવ બને તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછી કોઈ પણ બનાવ કે ઘટના બને છે તો એમાં એ ડી લખાય છે એટલે એનો ડોમિની તરીકે એને ઓળખવામાં આવે છે પછીના વર્ષોમાં જોઈએ તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં કોઈપણ ઘટના બને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં પણ ઘટના કે બનાવ બને તો ઈસ્વીસન પૂર્વે લખાય છે એમ કહેવાય કે દાખલા તરીકે ઈસવીસન બે હજાર એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના બે હજાર વર્ષ એ જ રીતે ઈસવીસન પૂર્વે કહીએ તો બીસી સી બી ફોર ચેસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે બે હજાર એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના બે હજાર વર્ષ ગણી શકાય છે સમજ પડી તો ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે અને ઈસવીસનને સમજાવતી સમયરેખા અહીં દોડવામાં આવી છે દેખાય તમને વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ઘરે ઈસવીસન પૂર્વે એટલે બીસી લખેલું છે અને અહીંયા ઘરે ઈસ્વીસન એ ડી એટલે અહીંયા જે વચ્ચે બતાવ્યું છે આ તે ઈસુ ખ્રિસ્તનો જન્મ છે અહીંયા તો ઈસુ ખ્રિસ્તનો જન્મ એટલે ઈસુ ઈસ્વીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં જેવી પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી સદી બતાવેલી છે જ્યારે ઈસ્વીસન એટલે પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી આ બધી સદીમાં જેવી ઘટના બને તો ઈસવીસન લખાય છે ઘણી વાર સારવારીને આપણે એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે લખવામાં આવે છે તો બીસીનો અર્થ આપણે સમજીએ કે બીસી એટલે શું તો બિફોર ચેસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો જેને આપણે ઈસવીસન પૂર્વે કહીએ છીએ એડીનો અર્થ આપણે સમજવો હોય તો એડી એટલે શું તો એડી એટલે એનો કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો જેને આપણે ઈસવીસન કહીએ છીએ હવે BCE આપણે સમજવું હોય તો બી ફોર કોમન એરિયા એટલે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે સમજ પડે એટલે ખ્રિસ્તી ધર્મના વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલા હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણો ભારત દેશ પણ આજ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ એટલે કોઈ પણ ઘટના બનાવ બનો હોય તો આપણે તારીખ વાર સમય અને ઈસવીસન સાથે લખીએ છીએ જેમ કે આજે 20 જૂન 2020 શુક્રવાર એ હિસાબે આખી તારીખ વાર સમય ઈસવીસન સાથે લખી શકાય છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો અહીંયા તો હવે આ ટૉપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આના પછી હું તમને બીજો પાઠ આવશે પાઠ ચૌદ આવશે વિવિધતામાં એકતા એની તમને સમજૂતી હું આપીશ આના આધારે જે પ્રશ્ન હું તમને આપીશ એ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે વંદે માતરમ